કોરોનાની મહામારીમાં પણ સતત 7મા વર્ષે સ્વાભિમાન ગુપ્ત દ્વારા અમદાવાદમાં પક્ષી ઉપચાર કેન્દ્રનું આયોજન કરી અબોલ પક્ષીઓના બચાવાયા જીવ. કોરોનાની મહામારી મહદ અંશે નાથવાના આરે છે અને ત્યારે બર્ડ ફ્લૂએ દેખા આપી છે, પરંતુ ગુજરાતની ખમીરવંતી પ્રજા હંમેશા કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા હંમેશા તત્પર જોવા મળે છે. કોરોનાની મહામારીમાં ઉત્તરાયણમાં અબોલ પક્ષીઓ પતંગની દોરીનો શિકાર થતા હોય છે. તેવા સમયમાં અમદાવાદમાં સ્વાભિમાન ગ્રુપ દ્વારા આશ્રમ રોડ ખાતે સતત 7મા વર્ષે પક્ષી ઉપચાર કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના શુભારંભ સમયે બજરંગદળ ઉત્તર ગુજરાતના પ્રાંતના પ્રમુખ શ્રી જ્વલિતભાઈ મહેતાએ રિબિન કાપીને આ શિબિરને ખુલ્લી મૂકી હતી. નિમા વિદ્યાલયના આચાર્ય શ્રી સહદેવસિંહ સોનગરાએ વિદ્યાર્થીઓ સહિત સ્વાભિમાન ગ્રુપની સમગ્ર ટીમ પણ આ દરમિયાન હાજર રહી હતી. સ્વાભિમાન ગ્રુપ દ્વારા પક્ષી બચાવો અભિયાન છેલ્લા 6 વર્ષથી નિરંતર ચાલી રહ્યું છે. ગ્રુપના ટીમ 6 સભ્યોએ 6 વર્ષમાં આશરે 1000 પક્ષીઓના પ્રાણ બચાવ્યા છે. આજે પણ સમગ્ર ટીમ સ્વાભિમાન પક્ષીઓને બચાવવાનું કાર્ય કરી રહી છે. સતત 6 વર્ષથી આ સેવાભાવી કાર્ય નિરંતર 2 દિવસ માટે સતત ચાલતું આવી રહ્યું છે. સેવાભાવી અને રાષ્ટ્રવાદી સંસ્થા સ્વાભિમાન ગ્રુપ દ્વારા અનેક સેવા કાર્યો વર્ષ દરમિયાન કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં ગુજરાત બહારથી આવનાર ઘણા રોગીઓને માર્ગદર્શન અને સારવારમાં સ્વાભિમાન ગ્રુપ દ્વારા સતત સહાય કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને રક્તદાન પણ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા 7 વર્ષથી નિરંતર રક્તદાન કેમ્પ, મફત સાસ વિતરણ, સરબત વિતરણ, જગન્નાથજીની રથયાત્રામાં સેવા કેમ્પ, હનુમાનજી શોભાયાત્રામાં મિનરલ વોટરનું વિતરણ, ગરીબ બાળકોને સિઝનમાં નોટબુક્સ અને સ્ટેશનરીનું વિતરણ જેવા અનેક કાર્યો કરવામાં આવે છે. અને ઉત્તરાયણના 2 દિવસ સતત ખડે પગે રહી પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. વિશાલ રાજપૂત, જેડેશ ટીવી, અમદાવાદ. વારંવાર હાથ ધો, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરો. સ્વાભિમાન ગ્રુપ છેલ્લા 6 વર્ષથી આશ્રમ રોડ પર આ પક્ષી બચાવ અભિયાન આયોજન કરે છે. અમારું આ કેમ્પ 50થી વધારે વોલેન્ટિયર અમારા ચારે બાજુ જાય છે, પક્ષીઓને ડાબાથી બિલ્ડિંગોથી ઉતારીને લાવે છે. અને છેલ્લા 6 વર્ષમાં સ્વાભિમાન ગ્રુપે 1000થી વધુ પક્ષીઓનો જીવ બચાવ્યો છે. અમારા બાજુમાં વાડજમાં સ્થિત ભીમજીપુરામાં નિમા વિદ્યાલય છે. નિમા વિદ્યાલયની ટીમ, એમના આચાર્યશ્રી, એમનું મેનેજમેન્ટ અમને સહયોગ આપે છે. કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમને સહયોગ આપે છે. અને છેલ્લા 6 વર્ષથી સતત અમે આ કામ કરી રહ્યા છીએ પક્ષી બચાવવાનું. એટલે આજના દિવસે અમે અપીલ કરવા માગશું કે ભાઈ સવારે 6 થી 7 અને સાંજે 6 થી 7 પક્ષીઓ સવારે ભોજન લેવા જાય, સાંજે ભોજન લઈને પાછા વળતા હોય છે ઘરે. એટલે 2 કલાક દરમિયાન મહેરબાની કરીને તમે પતંગ ન ઉડાવશો, પક્ષી કપાઈને આવે છે. પક્ષીઓનો જીવ એટલો જ મહત્ત્વપૂર્ણ છે જેટલો માણસનો જીવ છે. અત્યારે બર્ડ ફ્લૂનું 10 રાજ્યોમાં કહેર ચાલી છે, આખો દેશ ડરેલો છે. અમુક રાજ્યોમાં પગપેસારો થઈ ગયો છે. અમે બધાને અપીલ કરીએ છીએ કે ભાઈ તમને કોઈ બર્ડ એવું ઘાયલ દેખાય તો અમારી ટીમને તમે જાણ કરો. સરકારની ગાઈડલાઈન મુજબ મારા સ્વાભિમાન ગ્રુપના બધા કાર્યકરો પીપી કિટ પહેરીને જશે અને બર્ડને સુરક્ષિત ઉતારી લાવશે. અમે સારવાર કરી અને એને મોટા હોસ્પિટલમાં મૂકવાની વ્યવસ્થા પણ કરશું. આપ સૌનો સહયોગ એના માટે અમે ધન્યવાદ દઈએ. આજે સ્વાભિમાન ગ્રુપ અને નિમા હાઈસ્કૂલના સંયુક્ત પ્રમાણે જે આ બર્ડ રેસ્ક્યુનો જે કેમ્પ કરવામાં આવ્યો છે એ પ્રસંગમાં હું હાજરી આપવા આવ્યો છું. અને હું આ પ્રસંગ આજે કેમ્પ કર્યો છે એને હું બિરદાવું છું, કેમ કે પરિવારથી દૂર રહીને તહેવારના સમયની અંદર આટલો બધો સમય આપવાવાળા યુવાનો મળતા નથી સમાજને, અને માટે જે આ કામ કર્યું છે જે જીવ દયાનું એ ખૂબ સરાહનીય કામ છે. અને હું મારા મિત્ર વિનોદભાઈ તથા નિમા હાઈસ્કૂલના સંચાલકોને હું બિરદાવું છું આ કામ માટે. અને જે કાલથી જે શરૂ થતી રામ જન્મભૂમિની ધર્મરક્ષા નીતિનો જે કાર્યક્રમ છે એની અંદર હું સમગ્ર હિન્દુ સમાજને આહ્વાન કરું છું કે ફૂલ નહીં ફૂલની પકડી, યથાશક્તિ એવો ભાવ થવો જોઈએ કે આ મંદિરની અંદર મારો પણ કંઈ સહયોગ છે. એ સહયોગ સાથે આપણે રામ જન્મભૂમિનું જે નિધિ સમર્પણનો જે કાર્યક્રમ છે એની અંદર આપણે ફાળો લઈએ, મોટા
સમાજની અંદર સાથે રહીને આપણે ભાગ આપીએ અને મંદિર નિર્માણના જે સંતોનો આદેશ છે કે ક્યારેય પણ કોઈ સરકાર અથવા કોઈ પણ નિધિવાદીઓના પૈસે મંદિર નથી બનાવવું, સમગ્ર હિન્દુ સમાજ પાસેથી પૈસા લઈને મંદિર બનાવવું છે, એટલે માટે નાનાથી નાના લોકો સુધી પહોંચવું અને હિન્દુ સમાજનું એકત્રીકરણ કરવું અને સામાજિક સમરસતાનો ભાગ ઊભો થાય એ વિચાર સાથે આ કાર્યક્રમ શરૂ થવાનો છે આવતીકાલે. જય શ્રી રામ.